એ હાલમાં આપણી લોકસભાની ચૂંટણી આવી છે અને આ લોકસભાની ચૂંટણીમાં દમણજી વતી હું ઉમેદવારી કરવા જઈ રહ્યો છું. તો આ પ્રસંગે હું પ્રથમ મને આ કેન્ડિડેટ સુધીની મારી સફરમાં જે લોકોએ મને સાથ અને સહકાર આપ્યો તેમનો આભાર માનવા માંગુ છું. આજે આ મોટી દમણની ધરતી પર હું એક ગર્વ સાથે વાત કહું, અગર મને કોઈએ આજે દમણ દીવનો કેન્ડિડેટ બનાવવા મદદ કરી હોય તો આ મોટી દમણની જનતા છે. મોટી દમણની જનતાએ મને ઉમેશ પટેલને યુથ એક્શન ફોર્સ બનાવી મોટી દમણના હરેક વ્યક્તિએ મને સાથ અને સહકાર આપ્યો અને આજે વધતા વધતા હું કેન્ડિડેટ સુધી પહોંચ્યો. મારી નાની દમણની જનતાએ પણ મને ખૂબ જ પ્રેમ આપ્યો. આજે માછી સમાજમાં હોય કે મુસ્લિમ સમાજ, તમામ સમાજે મને સાથ અને સહકાર આપ્યો છે. માછી સમાજમાં એમ કહું કે હું અડધો માછી છું તો એમાં કોઈ ખોટું નથી. અને મારા મુસ્લિમ સમાજ જે મારા ગામમાં કે મારા દેવગામાં કે અમારા વિસ્તારોમાં દમણના હરેક મુસ્લિમો સાથે મારા સંબંધ રહ્યા. હું 15 વર્ષ ક્રિકેટ રમ્યો અને જ્યાં લોકો જાત પાતની વાત કરતા હોય ત્યાં હું ગર્વ સાથે કહું કે દમણ દીવમાં હમ રહેતે હૈ, હમ સે હિન્દુ ઓર મ સે મુસલમાન ઓર હમ બનતે હૈ. ઓર એટલે કહેવાનો મતલબ એ થાય કે હું દેવકામાંથી જે ટીમ હતી જેમાં 15 વર્ષ 10 મુસલમાન અને 1 હું હિન્દુ અને 3 વર્ષ ક્રિકેટ ટીમમાં રમ્યો અને મારા મુસ્લિમ બિરાદરોને હું હાર્દિક આભાર માનું. મારી જિંદગીમાં 5 માણસોનો જિંદગી પર અહેસાન રહેશે અને આ 5 માણસોએ જ આજે કહેવાય કે ઉમેશ પટેલ બનાવ્યો. અહીંયા હું સ્ટેજ પર હતો, મારા મામા ગજુભાઈ આવ્યા એટલે મારે ઉત્તરો પડ્યો. એનું કારણ એ નથી કે મારા માટે વડીલ છે એમ નહીં, પણ હું ઉમેશ પટેલ ત્યારે જ બન્યો જ્યારે ગજુભાઈ જે 5 માણસોનું મેં નામ લઉં હર હંમેશ મારી જિંદગીમાં એ 5 માણસોને જિંદગી ભર ભૂલા નહીં. એક ગજુભાઈ, એક શાંતુભાઈ, એક સતીશભાઈ મોડાસિયા જે વકીલ છે, ચોથા ખુરશીદ માજરા જે મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ છે અને પાંચમા એટલે મેં કીધું કે ટંડેલમાં રમેશ પામસી, એટલે કે ટંડેલ સમાજમાં જે રમેશ પામસી કામ કરતો અને રમેશ પામભાઈ પામસીને જોઈને હું એક્સપાયર એમનાથી ઇમ્પ્રેસ થતો અને રમેશભાઈ પામસીને મેં તે સમયે ગુરુ માનીને ટંડેલ સમાજ માટે એટલે મેં આભાર કર્યો કે એ ટંડેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા અને રમેશભાઈ પામસીને જોઈને હું આ ફિલ્મ આવેલો. એટલે માસી સમાજમાંથી રમેશભાઈ, સતીશભાઈ મોડાસિયા જેમણે હર હંમેશ મને મદદ કરી અને એવી મદદ કરી કે કોઈ દિવસ મારા પર આટલા પ્રશાસનિક રાજકીય કેસો કરવામાં આવતા, મને દબાવવાની હર હંમેશ કોશિશ કરવામાં આવતી ત્યારે સતીશભાઈ મોડાસિયા જ એક વ્યક્તિ હતા જેમણે મને હર વખત સાથ અને સહકાર આપ્યો અને એક પણ પાય લેવા વગર મારા બધા કેસ લડી અને હંમેશ સત્યને સાથ આપ્યો. તો એ મારા સતીશભાઈ મોડાસિયા. ગજુભાઈ માટે મેં એટલે કીધું કે મારો સ્વભાવ થોડો આકરો, તો મારો ઘણી વખત ઝઘડા થઈ જાય, કઈ બી થાય તો મને ગજુભાઈ એમની ઘરે લઈ જાય ને એને લાગે કે આ ઝઘડો કરશે કઈ કરશે તો એની ઘરે આખી રાત મને બિહાડી રાખતો અને ઉભાડી રાખતો. જ્યારે મારા પાસે ફંડ નહીં હતું ત્યારે આ જ ગજુભાઈ મારા સાથે આવીને મને એના ટેમ્પાના પલામાંથી કાઢીને મને ફંડ આપતા. શાંતુભાઈ માટે એટલે કહું કે જ્યારે હું સ્કૂલ બનાવવા નીકળ્યો તો આ જ શાંતુભાઈ મને કીધું કે ચિંતા નહીં કરતો, તારું જેટલું મટર જાય કે કહી જાય ત્યારે શાંતુભાઈ મને સાથ આપ્યો. દમણમાં દરેક પાર્ટી, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, હું 22 વર્ષથી લડતો આવ્યો છું. ત્યારે જ્યારે જ્યારે મને મદદની જરૂર પડી ત્યારે મારા પરમ મિત્ર ખુરશીદભાઈ માજરા જે મુસ્લિમ એસોસિએશનના જે પ્રમુખ છે એમનો ભરપૂર સાથ રહ્યો અને એમણે મને ભરપૂર સાથ આપ્યો. એટલે કહું છું કે મારા મુસલમાન સમાજ હોય કે ટંડેલ સમાજ હોય કે પટેલ સમાજ હોય અને મારી જિંદગીમાં આ 5 વ્યક્તિઓના કારણે આજે હું એક કેપેબલ અને એક સક્ષમ કેન્ડિડેટ બન્યો. હું આ તમામ વ્યક્તિઓને તહે દિલથી આભાર વ્યક્ત કરું છું અને જિંદગી પર તમારો ઋણી રહીશ. મારી લડાઈ આ દમણ દીવની લડાઈ છે,
હું એક સ્થાવા સાથે કહું છું, હું ચૂંટણી લડવા માંગતો નહીં હતો. અરે તમે બધા જાણો છો, અગર હું ચૂંટણી લડવા ચાહતો તો આજે કમસે કમ 20 વર્ષ પહેલા સરપંચ બની જતો. આજે મારી મોટી દમણની જનતાનો પ્રેમ હતો. લાસ્ટ ટાઈમ અમે અપક્ષ ભાજપ અને કોંગ્રેસની કમ્પેકમાં ઉભી રહ્યા, મારી મોટી દમણની તમામ જનતાઓએ મને સાથ અને સહકાર આપ્યો અને ભાજપ કોંગ્રેસને જાકારો આપી અમારી અપક્ષને પેનલને જીતાવી હતી. તો હું પણ ત્યાં જીતી શકત. પણ આજે આપણે જોયું કે વારંવાર કહેવાનો મતલબ એ થાય, જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે દમણ દીવની જનતા મારા સાથે રહી છે. અરે આજે મને ચૂંટણી એટલે લડવા પડે છે કે આજે આપણે જોયું દમણમાં અને દીવમાં લોકોના ઘર તૂટે, મકાન તૂટે, દુકાન તૂટે, વિકાસને કોણ વિરોધ કરે? વિકાસ માટે કોઈ દિવસ કોઈ ના નથી કીધું, પણ વિનાશ કરીને જે વિકાસ થયો છે, જે કરવાની મનસા રાખે છે, તેનો અમારો વિરોધ છે. રોડો બનાવો, ગટરો બનાવો, પાર્કો બનાવો, હેલ્થ ફેસિલિટી બનાવો, એજ્યુકેશન ફેસિલિટી બનાવો, કોણ ના કહે છે? આજે દમણ દીવની સરકારી નોકરીઓમાં આપણા દમણ દીવના લોકોના યુવાનોને નોકરી ન મળતી હોય તો શું આપણે વિરોધ નહીં કરવાનો? આજે આપણા દમણ દીવના યુવાનોએ સુરત અને મુંબઈ અમદાવાદ જઈને પરીક્ષા આપવા પડતી હોય શું આપણે વિરોધ નહીં કરવાનો? આજે લોકોના ઝૂંપડા, ઘર, મકાન, દુકાનો તૂટતી હોય તો શું આપણે વિરોધ નહીં કરવાનો? જ્યારે આપણા ડોમિસાઇલના 20-20 માર્ક નીકળી જતા હોય, નોકરીમાં દમણ દીવમાં વસતા લોકોને નોકરી નહીં મળે તેના કારણે, તો શું આપણે વિરોધ નહીં કરવાનો? અરે આજે જ્યારે સમુદ્રમાં કેમિકલનું પાણી ગુજરાતથી આવે છે, એમને રોકવા માટે જે પ્રશાસનિક અપીલ કરી હતી અને એ કોર્ટે એટલે ખારિજ કરી કે પ્રશાસને તેમાં રિપ્લાય નહીં કર્યા, અને તે વખતે સત્તા પક્ષ વિપક્ષ ચૂપ થઈ જાય તો શું આપણે વિરોધ નહીં કરવાનો? આજે રીબન ડેવલપમેન્ટના નામે રસ્તાઓ પહોળા કરવાની વાત થાય, ઘરોને પહોળા, ઘરો તોડી, મકાનો તોડીને રસ્તા પહોળા કરવાની વાત થાય, આજે રીબન ડેવલપમેન્ટનો આટલો અહમ કે હર એક ઘર, હર એક મકાન તેમાં તકલીફમાં આવવાનું હોય તો શું સત્તા પક્ષ અને વિપક્ષના બોલે તો આપણે બેસી રહેવાનું, વિરોધ નહીં કરવાનો? મેં એ પૂછવા માંગુ કે જ્યારે સીઆરઝેડ દમણ દીવમાં આજે જોયું એગ્રીકલ્ચર જમીન છે, ઇન્ડસ્ટ્રીયલ જમીન છે, દરિયો છે, ફોર્ટ છે, નદીઓ છે, તેમાં એરપોર્ટ છે, ત્યારે આવા આવા કાયદા અને કાનૂનના કારણે સીઆરઝેડમાં પ્રોબ્લેમ થતી, સીઆરઝેડ તેમાં આવી જાય તો દમણ દીવનો વિકાસ ન થાય, તો શું આપણે તેનો વિરોધ નહીં કરવાનો? આજે દમણ દીવના હર એક વ્યક્તિ દુઃખી થાય. આજે બાળકોએ પોતાના એડમિશન માટે થાળી ઠોકીને જ્યારે એડમિશન માંગવા પડે તો શું આપણે નહીં બોલવાનું? જ્યારે હોસ્પિટલોમાં તમે જાઓ, આપણો ઈલાજ નહીં થતો હોય તો શું આપણે ત્યાં ચૂપચાપ બેસી રહેવું? ત્યાં દીવમાં ખેડૂતોની જમીન પાછી પ્રશાસને લઈ લીધી અને કહે છે એ જમીન જે છે એ જમીન એમ કે સરકારી છે, અહીંયા મકાનો છે એને એમ કહેવાય છે કે આ કાંઠા વિસ્તારમાં એમ રહે છે તેને કહે છે કે એ સરકારી છે, જમીન પર બાંધેલા છે. તો હું એ કહેવા માંગુ છું કે જે જમીન તમે કચ્ચી ગામમાં પીએસએલ કંપનીને 25-30 એકર જમીન તમે કંપની વાળાને આપી દીધેલી છે જે સરકારી છે, તે શા માટે લેતા નથી? ગરીબોની જમીન તમારે લઈ લેવા અને કરોડપતિ ફેક્ટરી વાળાને તમારે જમીન દાન આપી દેવાની? આજે ત્યાં લોકોના રૂમ, મકાનો અને વારંવાર આપણી જે ચોર છે, રૂમ છે, લોકોનો ધંધો છે, તેને તોડવાની વાત થાય અને ત્યાં એવું થાય કે આવી તેવી એક નોટિસ અપાય અને નોટિસમાં લખાય કે તમારા સાફ સફાઈ નથી અને 5-5 હજાર, 25-25 હજાર લોકોને કર આપે અને કોઈ બોલવા જાય તો ટેક્સ વધારી નાખે અને રૂમ પર સફાઈ ન હોય તો બિચારાના ઘર પર આવીને લાઇટ કનેક્શન કાપી. જે સ્વતંત્ર સેનાનીએ દમણ દીવને મુક્તિ અપાવી એના ઘરે જઈને એની લાઇટ કનેક્શન કપાઈ છે. આજે દમણ દીવને
તકલીફ થાય, લોકોના ઘર મકાનો ઇલીગલ દેખાય, અને અહીંયા પ્રશાસનની ઓફિસના બહાર 100 મીટર ઉપર એક કરોડપતિનો બંગલો છે, 200 કરોડનો. લોક ચર્ચા ચાલે, લોક ચર્ચા એવી છે કે આ બંગલાને તોડવા માટે સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે આ બંગલાને તોડી દો. ત્યારે પ્રશાસનને તે બંગલો દેખાતો નથી, તે શા માટે તૂટતો નથી? કેમ કે તે કરોડપતિનો બંગલો છે અને ગરીબોના ઝોપડા અને મકાન રાતો રાત તોડાઈ જાય છે. આજે દમણ દીવમાં મોદીજી આવી ગયા અને મોદીજી કહી ગયા કે 1500 કરોડ રૂપિયાનો અહીંયા પ્રોજેક્ટ બનશે. પણ મને બતાવો તો 1500 કરોડ રૂપિયામાં દમણ દીવનો કયો વિકાસ થયો? શું હોસ્પિટલોમાં લોકોને આજે હોસ્પિટલમાં કોઈ બીમાર પડે તો આપણે હરિયા, વાપી, વલસાડ, સુરત, અમદાવાદ કેમ દોડવું પડે છે? આપણા બચ્ચાઓને સ્કૂલો અને કોલેજમાં દાખલા માટે શા માટે તાળી વગાડવા પડે છે? આજે 3 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંને વચીને સાથે મળીને દમણ દીવના લોકોના ભાગ્ય સાથે રમ્યા છે. મિત્રો, સત્તા પક્ષ અને વિપક્ષ બંને સાથે રહીને પ્રશાસનની ચમચાગીરી કરવામાં, ચરણ વંદના કરવામાં આપણા દમણ દીવનું ભાગ્ય ખોવાયું છે. મારા માટે કહે છે કે ઉમેશ પટેલ ચૂંટણી લડવા નીકળ્યો છે, ભાજપ વાળા કહે કે કોંગ્રેસ વાળા એને ઉભી રાખવાના, કોંગ્રેસ વાળા કે ભાજપ વાળા એને ઉભી રાખવાના. ભાઈ, ઉમેશે ચૂંટણી લડવાની જરૂર કેમ પડી? હું તો 22 વર્ષથી આ સેવામાં હતો, મારું કોઈ દિવસ મિશન નહીં હતું ચૂંટણી લડું. પણ દમણ દીવની જનતા વારંવાર દુઃખી થાય, ત્રસ્ત થાય, અને જ્યારે જાય તો ભાજપ વાળા નેતાઓ પાસે જાય ત્યારે એમ કે અમારાથી તો નહીં બોલાય, પ્રશાસન અમારું, અમારું, સરકાર અમારી. તો ભાઈ, તમારું પ્રશાસન ને તમારી સરકાર એટલે તો તમને કહેવા આવે, લોકો તમારાથી આશા રાખે. ત્યારે દમણ દીવની જનતાએ લેપટોપ માટે થારી ઠોકવાની, એડમિશન માટે થારી ઠોકવાની, એમ્બ્યુલન્સ માટે માણા મરી જાય, લોકોના ઘર મકાન દુકાન તોડે પબ્લિકે બોલવાનું. આજે કવારી વાળા, બાર વાળા, રેસ્ટોરન્ટ વાળા, રિક્ષા, ટેક્સી, બસ, તરકારી વેચવાળા, મચ્છી વેચવા વાળા, લાઈટ કનેક્શન ગરીબોના કપાયા, કોઈ બોલવા નહીં આવે. જીઆરસીમાં ઉલટા કોંગ્રેસના પ્રવક્તાએ ત્યાં જ્યારે એક ડોક્યુમેન્ટ પર લાઇટ કનેક્શન મળતા હતા, બિહાર કોંગ્રેસ પ્રેસિડેન્ટના નામે એક ત્યાં પ્રવક્તાએ કહ્યું કે ઓક્યુપેન્સી વગર આ લોકોને કનેક્શન નહીં આપવા જોઈએ, ને આજે ઓક્યુપેન્સી માંગવામાં આવે છે. અમે વિરોધ કર્યો કે ચોપડાવાળા, ગામઠાણમાં રહેવા વાળાને ક્યાં છે ઓક્યુપેન્સી? જીઆરસીમાં વારંવાર રજૂઆત કરાઈ, ગરીબોના ઘરના લાઇટ કનેક્શન કપાયા, લાખો લાખોના બિલ ચીપકાવાયા. અરે, ઘણા ફેક્ટરી વાળાને તો અધર ચાર્જિસ 2 લાખ, 5 લાખ, 25 લાખ. જીઆરસીને ત્યાં રજૂઆત કરાઈ, પણ સત્તા પક્ષ અને વિપક્ષ કોઈ દિવસ બોલ્યા નહીં. દમણ દીવમાં આજે જ્યારે આટલી આટલી તકલીફ આવી ત્યારે નહીં બોલ્યા, પરિણામે મારે બોલવું પડ્યું, મારે જેલમાં જવા પડ્યું. 7-7 FIR, મારી સ્કૂલ પર 25-25 નોટિસ. અરે, ત્યાં હું જેલમાં અને ત્યાં પ્રશાસનિક અધિકારીઓ રાતના 12 વાગે આવે, 1 વાગે આવે, મને હેરાન કરે. ત્યારે મેં નક્કી કર્યું કે આજે આ લોકો મને એટલે હેરાન કરે કે મારા પાસે સત્તા નહીં મળે. આજે દમણ દીવની જનતા એટલે દુઃખી છે કે એમના પાસે સક્ષમ લીડરશીપ નથી. એટલે મેં નક્કી કર્યું કે હવે ચૂંટણી લડવી પડે. ઘણા માણસો કે પેલો મેસાને મદદ કરી હતી, એને મદદ કરી, વાત સાચી છે. મેં કોંગ્રેસ વાળાને બી મદદ કરી, ભાજપ વાળાને બી મદદ કરી. મને એમ હતું કે આ લોકો આ નહીં તો આ કરશે, આ નહીં તો આ કરશે. પણ હર વખત અપેક્ષાઓ પર આ લોકોએ પાણી ફેરવ્યું. હમણાં નવી વાત આવી, ઉમેશ પટેલના એનજીઓ પર બધા એટેક થયા એટલે ઉમેશ લડવા નીકળ્યો. અરે, એનજીઓ તો હમણાં, હું તો 22 વર્ષથી લડતો હતો, 3-3 વાર મારા પર હમલા થયા. આ લાઈટ ઇલેક્ટ્રિકને બચાવવા માટે મારી જિંદગી આપી. આજે ગુજરાતમાં જઈને ભાવ જુઓ, મહારાષ્ટ્રમાં જઈને ભાવ જુઓ. જ્યારે કોંગ્રેસ પાર્ટી સરકારમાં હતી
અને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પોતે દિલીપનગરમાં બોલ્યા કે મને 100 કરોડ રૂપિયા આપવામાં આવે. કોને? કોંગ્રેસ પાર્ટીને 100 કરોડ ની ઓફર થયેલી. પોતે બોલ્યા દિલીપનગરમાં મારી ઓફિસની સામે, એનો મતલબ એ લોકોએ 100 કરોડમાં વેચી નાખી હતી ત્યારે આપણે લોકોએ આંદોલન કર્યું અને એ બચાવ્યું. 3 વાર લાઈટ માટે આંદોલન કર્યું. મોટી દમણની 4 સીટ ખોવા ત્યાંથી હું લડ્યો. આજે ડોમિસાઇલ લાવવા વાળો હું. આજે દમણની કોળી સમાજ 27 સમાજોને ઓબીસીમાં લાવવા વાળો હું. આજે મારે કોઈ દેશ કહેવાની જરૂર નહીં પડી, પણ આજે મારે એટલે કહેવું પડે કે દમણ જેવી જનતાને ખબર પડવા જોઈએ કે આ ભાજપ વાળા કોંગ્રેસ વાળા જેટલા બી લીડર છે એ લોકોએ શું કર્યું અને મેં શું કર્યું. આજે એમ કે ભાજપ વાળા કોંગ્રેસ વાળા નો ડમી, એ લોકો આનો ડમી. મને મિત્રો મારા પૂછતા હતા કાલે પત્રકાર, મને એમ કે ઉમેશભાઈ આપ ભાજપ કે ભી વોટ તોડોગે, કોંગ્રેસ કે ભી તોડોગે, તો આપ ક્યા કહેતો? મેં કહ્યું સહી હૈ, ભાજપ કે ભી મેરે પાસ હી હૈ ઓર કોંગ્રેસ કે ભી મેરે પાસ હી હૈ, તો આપ સોચ લીજે દોનો કે વોટ મેરે સાથ મિલ જાયેંગે તો ભાજપા કોંગ્રેસ કહાં જીતેગી. એ લોગ જા રહે હૈ ઓર ઉમેશ આ રહા હૈ. મારા મિત્ર મને પૂછતા તો ઉમેશ આ આ આ કલર કેમ લીધો? મેં કહ્યું કે આ બાજુ કોંગ્રેસ છે ને આ બાજુ ભાજપ છે, આ કોમ્બિનેશન છે ભાઈ. એટલે એ સેન્ટરમાં કોઈ બી આવે, મોદીજી આવે તો આપણે મોદીજી હાથે, અને રાહુલજી આવે તો આપણે રાહુલજી હાથે. હું અપક્ષ એટલે લડી રહ્યો છું કે જો ભાઈ આપણા દમણમાં આપણી અવાજ એક જ છે. આપણા પાસે રાજ્યસભાની સીટ નથી, આપણી પોતાની એસેમ્બલી નથી, એટલે એમપી જ એકમાત્ર આપણો અવાજ છે. એવામાં તમે વિચારો કે આ વખતે જ્યારે જ્યારે ભાજપ સરકાર, તમે વિચારો સરપંચ થી લઈ જિલ્લા પંચાયત, એમપી, પ્રાઇમ મિનિસ્ટર અને રાષ્ટ્રપતિ કે આપણે પ્રશાસકને બી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કહી શકીએ કે ભાજપના હતા. પણ જ્યારે જ્યારે સમસ્યા આવી ત્યારે આપણા લોકો જ્યારે ભાજપ મારા પાસે ગયા ત્યારે લોકો શું કીધું? સરકાર અમારી, પ્રશાસન અમારું, એટલે અમારાથી તો વિરોધ નહીં થાય. તો હવે સપોઝ મેં ભાજપમાંથી ઊભી બી લઈ જાતે, જીતી બી જાતે, તો ત્યાંથી પ્રેશર આવશે કે ભાઈ બોલવાનું નહીં, સરકાર આપણી છે. હવે તમે વિચારો કે અહીંયા જે કાકા બેઠેલા છે તે તો પોતાની પાર્ટીના માણસનું નહીં સાંભળતો હોય, હવે હું કોંગ્રેસમાંથી બી ઊભી નહીં જાઉં ને આપણે કોંગ્રેસ વાળાને બી જીતાડી મૂકીએ ને સરકાર તા મોદીજી બેઠો તો શું થાય? તો આ ભાઈને સાંભળે કે એક તો બાપ દીકરા ચોરી કરી કરીને પેટ ભરેલું, કંપનીઓમાં પૈસા ઉઘરાવવા, હપ્તા ઉઘરાવવા, જિલ્લા પંચાયતમાં રહેલા ત્યારે કામ કરેલા નહીં, ગટર રોડ ખાઈ ગયેલા, સીબીઆઈ કેસ ચાલે ત્યારે કેમ તને બોલવાના? આ કોંગ્રેસ વાળા બોલા હે ઓનાથી? તો ભાઈ એને જીતાડીને શું કરવાનું? અરે તાર તો મોટા મોટા કૂતરા રાખેલા. અરે લોક પત્રિકા લઈને જાય, પત્રિકા લઈને તો અંદર બેહો તેમ કે નીમ લે. અરે બિચારા પેલા ફોન કરે ઘર તૂટી જવાના, ભાઈ બહેરેલો એ જ એ જૂની એમપી ઓફિસમાં, ભાઈ તો બહાર ક્યાં છે ને ભાઈ તો ત્યાંથી જ નીકળી રહ્યા. આશા તા ડાબલ કાલી ગયા હે, ડાબલ વાળા તમારે આઝાદી અપાવવાની છે. ડાબલ ને કચી ગામમાં આ લોકોએ ગામધણી થઈ ગયેલા છે, ગામધણી. આ હું જીતો ને એટલે 6 મહિનાની અંદર ડાબલમાં 4 પંચાયત, 4 કેટલી? 4. એ બાપ દીકરાને આજે ખુલ્લી ચુનોતી સાથે કહો કે દીકરાઓ હપ્તા જેટલા લેવાય તેટલા પાત્રી દાડામાં લઈ લો. હવે ઉમેશ પટેલ આવી રહ્યો છે, ડાબલમાં 4 પંચાયત થશે, ડાબલના હરેક યુવાનોને નેતૃત્વ કરવાનો મોકો મળશે. અને હવે તો તમે જિલ્લા પંચાયત તો ભૂલી જાઓ, હવે તો તમને સરપંચ બી રાખવાની. ડાબલમાં તો હવે પરિવાર ભૂલી જાય, હવે સરપંચ બને. અરે જે પોતાના ગામમાં 8 લાખનું ફંડ હોય, પોતાના ગામમાં સ્કૂલ નહીં બનાવી શક્યો આ માણસ, 10 વર્ષ પોતાના પિતાજી રહ્યા, પોતે જિલ્લા પંચાયતના અધ્યક્ષ રહ્યા, તમે ડાબલમાં જાઓ, એક રોડ જોવો, ગટર જોવો, લોકો ત્રાહિમામ. હપ્તા પોતાના ઘરમાં જોઈએ, ટેમ્પા પોતાના બોડીગાર્ડના, પોતાની ઘરમાં ટેમ્પા, પાણી,
કન્સેશન પોતાનું જ. આજે એમપી બન હે, કાલે પાછી જિલ્લા પંચાયત પાછી હું જોઈએ. બધી સત્તા તેમ તેમ લાવેલા છે, પાછા ડાબલ નો લઈ જતા. ભાઈ રાક્ષસો નો રાજ પાછા લાવતા નહીં. મારા ડાબલ ના વતનીઓ બિચારા દુખી છે, આ લોકોની શોષણ થી ગ્રસ્ત છે. આજે બી ડાબલમાં લોકોને બોલવાનો અધિકાર નથી. મારા મિત્ર મહેંગભાઈ કાલે ફરતા હતા તો ત્યાં દબાવવામાં આવે કે નહીં નહીં તમારા અમારા આપણા ગામમાં નહીં ફરવાનું. તો એ લોકોને પૂછો કે તમે ચોવી ગામને દીવમાં ફરવાના ખરા? આજે દાભલમાં જે તાનાશાહી એક પરિવારની ચાલી રહી છે એને કોઈ જળ મૂળથી ઉખાડી શકે તો આ ઉમેશ પટેલ. તમને કહેવું એમને જિલ્લા પંચાયત પાસે જળ મૂળથી મેં જ ઉચકીનો ડર રાખેલા, મેં જ એમને કોંગ્રેસ પાસે કાઢીનો ડર રાખેલા. ને પ્રોમિસ કરો કે હું જીતી ગયો તો એમને સરપંચ માંથી બી ઉખાડીનો ડર રાખા. બીજી વાત કહેવાની, આ કચીગામ વાળાને, મારા કચીગામના ભાઈઓ ને નહીં નેતાને, જે એના 25 કદમ ઉપર ગાર્ડન હતા કચીગામમાં, 10-10 વર્ષથી આ ભાઈ ચૂંટાયેલો છે. પણ ગાર્ડન ની હાલત તમે જોઈ? હે, અરે પોતાનું સ્મશાન ભૂમિમાં મેં હમણાં મારા મિત્ર છે કલ્પેશભાઈ તેના ફાધરના ડેથ વખતે ગયો તો અંદર જ્યાં ચિતા સળગાવે ત્યાં તો કોઈક વાર 100-200 માણસ મરેલા માણસ સાથે ચાલી ગયા. સ્મશાન ભૂમિનું છત ગમે તેને પડે તેવી સ્થિતિમાં પોતાના ગામમાં સ્મશાન ભૂમિ નહીં બનાવી છે. ને એમ કે મારી વાત તો કોઈ સાંભળે નહીં, પ્રશાસન નહીં સાંભળે. ભાઈ પેલો બ્રિજ હમણે જે કાછલમાં બન્યો તે કોઈ જાતા બાતા નો તે બ્રિજ છે, મોતનો કુવો છે, મોતનો કુવો. અને મેં તો પ્રશાસનને લેટર લખવાનો છે કે આ બ્રિજ ચાલુ નહીં કરતા, કેમ કે તેના જે ડેડલી વળાક છે જે તારે ચાલુ થયું ને મિત્રો, રોજ 3 એક્સિડન્ટ થશે. પોતાની વાડી બચાવવા ભાગી, પોતાની વાડી બચાવવા ભાગી તા કાછલમાં આખો વળાક આપ્યો અને આજે કાછલ આખું ગામ મોતના મોડામાં છે. પણ મિત્રો પાછો ખાતરી આપો કચી ગામના વતનીઓને, હું એમપી બન્યો તો આ જે વાતો મારેલો છે ને તે પાછો આ વાડીમાંથી હિટ તો આવીએ. એમની છાતી પર ચડીને, એમની છાતી પર ચડીને એ વાડીમાંથી હિટ તો કાઢા, કેમ કે એ બી વાડી છે ને એ લોકોને લૂંટીને જ આવેલી છે. સમજી ગયા? માણાની આવક 50,000 ને વાડી બનાવે 50 કરોડ ની. આજે કચી ગામમાં ખેમાણી ડિસ્ટિલરી નું જે પોલ્યુશન, બધાની વાત પાછળ ત્યાંના લોકો દુખી આટલા ત્રાસમાં તો બી આ લોકો નું પ્રેશર એટલું કે બિચારા જિંદાબાદ કરવા પડે. ડાબલ ના લોકો દુખી, બાપ દીકરા બાજી ને હાડા 4 વર્ષ બાજે ને લાસ્ટ 6 મહિના મારાથી. બાપ દીકરા ને ગાલે, દીકરો બાપ ને ગાલે. પણ આ ઉમેશ ને જો પાછું ઉપર થી પડે તો બી બાપ મરે નહી. નાખી ગયા દીકરા પાછો આવી ગયો. કેમ આ પાપી બધા જાય નહી તા સુધી ઉમેશ કે જાય ભાઈ નહી. આ ગભરાવાનું તો ઉમેશ ભૂલી ગયેલો. એટલે ડાભલ કચી ગામ વાળા માટે ખાસ કરીને આ વિદેશ ઉત્સવ છે તમારી મુક્તિ. આ પોર્તુગાલીઓ બાદ આ ગામ દળીએ જે તમને ગુલામ બનાવેલા છે તેમાંથી મુક્તિ આ ઉમેશ પટેલ અપાવશે. ને મિત્રો, આ લોકો મને કહેતા હતા કાલે મારો પત્રકાર કે આ લોકોનો ભ્રષ્ટાચાર નો શું કરશે મોદીએ કહ્યો તો, ના ખાઉંગા ના ખાને દુંગા ના હપ્તા લુંગા ના મેં લેને દુંગા. યાદ રાખજો, આ લોકોએ જેટલા ગબન કરેલા છે, હપ્તા ખાધેલા છે, એ તો એના પેટમાં આ ગલીનો આંકડા નથી કાળા. એમને જરાક મને આવા લેવો, ખાલી મને આવા લેવો. મને કહેતા હતા કે ભાઈ તું પ્રશાસન સાથે કેવી રીતે કામ કરશે. મેં કહ્યું કે સેન્ટરમાં કોઈ બી સરકાર હોય હું તો અપક્ષ છું, હું તેને મદદ કરા. તે પ્રશાસનને તો આ લોકોએ મોટો રાજા બનાવ્યો પગે પડી પડીને. અરે પ્રશાસન તો આપણો રાજા નહીં, આપણો નોકર ગણાય. તમે બોલ નોકર ને પહોંચાડે ને તો પછી આવું થાય. એટલે આ નોકર ને નોકર કેમ બનાવવાનો
એ હું બતાવ્યો તમને આને કેમ નોકર કહેવાય છે. હું તો જીતાના પોલિટેકનિક માંથી, અને વિશ્વાસ છે જે દિવસે હું ત્યાં જીતા ને બહાર આવા સચિવાલય હિલ આવા ને તેટલે તો ભાઈ નાઈ ગયેલો હે. હું ખબર પડી કે હું જીતી ગયો એટલે તમને દાવા થઈ ગયા હું કે સચિવાલય હે આવા તેટલે તો ભાઈ નાઈ જાય. પછી પાછો અમદાવાદ થી આવવાનું થાય ને બોમ્બે બોમ્બે જાનો હે તો આ દમણ નો એરપોર્ટ આવે તો એમ કે હે જીવાય થી લેવો જીવાય થી લેવો. દમણ ની જમીન પર તો પગ નહીં મૂકવા દેવા, આસમાન માં બી નહીં જવા દેવા, ખાલી તમે મારા પર વિશ્વાસ રાખો ને તે સાથ આપો. બીજી વાત એ છે યુવાનો વડીલો માતાઓ બહેનો, જો હું કોઈ પૈસા કમાવા માટે નથી આવેલો. અરે મારે દલોડામાં ભાગવત કેવી તેને મારે ગાડી વેચવા પડી. આજે ચૂંટણી લડવા માટે મારે સ્કૂલની જમીન વેચવી પડી. મારું કઈ નહીં હોય, આ બધું છે ને તે તમારું જ છે. હું તો મરવા ભાગ એ બી તમારા માટે ગયા. પૈસા કમાવાનો હતો ને ઉમેશ પટેલ 2004 માં જયારે લાઈટ પ્રાઇવેટ ખાતે તમને 5 કરોડ ની ઓફર થઈ મેં ઠુકરાવી દીધી. આ મારા દીકરા મારા મા બાપ ને પૂછો જુઓ એમને કયા કરોડપતિ ના ઠાઠ માં જીવે છે. જયારે મેં સ્કૂલ ની વેચવાની વાત કરી મારો દીકરો ને મારી દીકરી એક જ વાત કહેતા હતા કે ડેડી આમાં ગરીબ ના બચ્ચા ભણે સ્કૂલ ની વેચતો. હા અરે લડવાનું છે પણ આ ગરીબ ના દીકરા ભણતા હોય તમે સ્કૂલ ની વેચો બાકીની જમીન કઈ વાંધો નહીં. એટલે મેં કહ્યું કે કઈ વાંધો નહીં સ્કૂલ ને રાખીને બાકી જમીન એટલે વેચવા પડી. એ ચૂંટણીમાં આવા નાના મોટા ખર્ચા તો થાના અને મારા માટે મારા પાસે પૈસા ભીમળે. લોકો આજે તમે મને કહો કે લોકો કમાવા માટે રૂમ બનાવે ચોલ બનાવે. મેં ચોલ નહીં બનાવી, રૂમ નહીં બનાવી, મેં સ્કૂલ બનાવી. આજે તેમાં હિન્દી મીડિયમમાં જે ભણે ને 99% લોકો ગરીબના મફત ભણે. તમે મને કહો કે આ લોકોએ ડાબલવારાએ કે કચ્ચી ગામ વાળાએ કોઈ સ્કૂલ કોલેજ હોસ્પિટલ બનાવી કરી? ચાહે તે લોકો નહીં બનાવી શકતે. આજે મોહન ડેલકર SSR કોલેજ બનાવે શું આ લોકો નહીં બનાવી શકતે? કચ્ચી ગામ વાળો નહીં બનાવી શકતે. આજે રોજની 25 લાખ રૂપિયા જો કમાતો હોય મને વાત કરી કે ભાજપની ટિકિટ માટે 15 કરોડ રૂપિયા આપી શકતા હોય તો દમણ દેવના લોકો માટે હોસ્પિટલ કે સ્કૂલ નહીં બનાવી શકે? બનાવી એ લોકોએ. આજે મેં બનાવી, મેં સ્કૂલ બનાવી, મેં ઘર નહીં બનાવ્યું. આજે બી મારે સ્કૂલમાં કમરો બનાવીને રહેવા પડે ને તેનું મને કોઈ કામ નહીં મળે. મારા મા બાપોને મને ઊંઘવા નહીં પડે એ બિચારા પોતાનું કરી લે. મારા મા બાપ તમે કહે જ્યારે હું જ્યાંથી આવ્યો 27 દિવસ રહીને મારા મા બાપ મને કહેતા હતા કે હવે બહુ થઈ ગયું, તને તારી પડેલી નહીં મળે, તારા 2 દીકરા એક દીકરી ને એક દીકરો છે, તારા ભાઈ તારો ભાઈ બી નહીં મળે, તારા ભાઈ ના બી 2 દીકરા છે, તને મારી ચિંતા નથી. તમને મારા ભરેલા ભાઈની ચિંતા થાય કેમ કે મારા પાસે તો મારી પરિવારને મારા મારા કોયરાને મારી ઘરવાળી જોઈ લે. તમારું એટલું સ્કૂલમાં નામ તેમ કરીને સ્કૂલ વેચીને બી મારા પરિવારને તો પાડી લે. મારા નાના ભાઈનું કોઈ નહીં મળે. મેં મારા પપ્પાને ત્યારે જ કીધેલું, પપ્પા મને કઈ જોઈએ નહીં તારી રૂમ કે પ્રોપર્ટી. મારા મા બાપને પૂછો કસમ ખવડાવીને. એના કીધેલું કે મારા મા બાપની આ તમામ જમીન જાયદાદ બધી મને નહીં જોઈએ મારા ભાઈની. મારા પપ્પા મને ઘણી વાર કહે કે તારી ચિંતા નહીં કરે તો પેલા બહેની તું ચિંતા કર. મેં હર હંમેશ કહું કે પપ્પા નસીબ લઈને આવેલા એને જેની કિસ્મતમાં જે લખેલું હોય તે થાય. કેમ કે આપણા માટે તો હર કોઈ જીવે, દમણ દીવના લોકો માટે કોઈ જીવવા વાળું નથી. ઊંધી ગરીબી જોઈ છે ના, મેં તો એવી ગરીબી જોઈ છે કે મારું ઘર કઈ મોટું નહીં હતું તમને બધાને ખબર,
અમારું ઘર તો એટલું નાનું કે પ્લાસ્ટિક લખવા પડતું અને વોલ ની હતી. અમારું તો ઝૂંપડું હતું અને એ ઝૂંપડામાં વરસાદ પડે, પ્લાસ્ટિક ફાટેલું હોય તો રાતના પાણી ગળતું હતું. અમે તો એ ગરીબીમાં જોયા છે, મને ખબર ગરીબી શું છે. અને ગરીબીમાં મને ખબર કે આ ગરીબ જયારે મારે તીરી ગયે કોઈ ખાન મારવા નહીં જાય ને પૈયા વાળા નહીં, એમ તો બધા ઉગડા પડી જાય. મેં કોઈ દિવસ મારા પપ્પા પર સાયકલ કપડા નથી માંગ્યા. બાબુ ખેતી પાસે કામ કરી કરી, ફેક્ટરીઓમાં કામ કરી કરીને અહીં સુધી પહોંચ્યો. બાકી મેં તમને ગજુભાઈ શાંતુભાઈઓની વાત કરી. પૈસા જ કમાવાનો હતો, ઉમેશ પટેલ ક્યાં હતો? આજે એ લોકો એમ કે એનજીઓમાં કમાયો. અરે કઈ ગાડી? ઓડી લઈને ફરું છું. કઈ મારા પાસે મર્સિડીઝ છે? કયો મારા પાસે બંગલો છે? મારા પાસે શું છે? આજે મેં 3 વાર અટેક ખાધા, 23 વાર એફઆઈઆર ખાધી, વારંવાર જેલમાં ગયો. મારા પરિવારને શું મળ્યું? મારા પરિવારને ને મને એવો તો શું ફાયદો થયો? અરે મેં આખી જિંદગી, અરે આ બધું કોના લીધે? કોના લીધે આ બધા માર ખાધો? મેં જયારે આ લાઈફ પ્રાઇવેટ કરવા નીકળ્યા આ બાપ દીકરા 6 કરોડમાં, મને 5 કરોડની ઓફર કીધી, મેં નહીં લીધી રેલી ગાડી, ત્યારે આ થયું બધું મારા પર. આજે મારા માટે એમ કે ઉમેશ ભૈયા માટે ઉભી રહ્યો, શરમ લાગવી જોઈએ લોકોને. અરે જે માણસ ડાબર વાળા છે, નેતા છે, એ પણ લોકોની ઘરે ટ્રકમાં બાટલા લઈ જતા હતા, ડ્રાઇવિંગ કરતા હતા, રૂપિયા ક્યાંથી લાવ્યા? જમીન લોકોની છીનવી લીધી, હપ્તાઓ ખાઈ, ત્યાં કચ્છી ગામ વાળો ભાઈ બી ક્યાંથી રૂપિયા લાવ્યા? રૂપિયાની કોઈ દિવસ આપ કદર ઉમેશ પટેલે નથી કરી. મેં જિંદગી અને જીવનના દાવ પર લગાવીને રમ્યો છું તમારા માટે, ના લડ્યો છું તમારા માટે. વોટ મને નથી જોઈતા, વોટ દમણ દીવની જનતા માટે માંગી રહ્યો છું. એક વાર ખાલી લાવીને જુઓ. અરે સાંસદજીને પૂછે કે તમે શું કરવાના, 14 લગ્નમાં જઈ આવ્યો, 3 ધ્યાનમાં જાણો. આખું દમણ મન પથારીમાં પડેલું ને ભાઈ લગ્નમાં જવાની ચિંતા કરે, એક લગ્નમાં જ ફર્યા કરે ને બીજો ક્યાંથી બહાર નહીં નીકળે. દમણ દીવની જનતા દુઃખી ત્રાહિમાન થાય અને લોકો કોઈ બચાવવાનો નહીં થાય તો આપણે શું કરવાનું? ચાલો આ ધરતી પર આ મારા પૈરવાની કસમ ખાઈને કહું, ચાલો બેહી જાઓ. એ લોકો સિક્યોરિટી આપતા કે દમણમાં હવે કોઈનું ઘર નહીં તૂટે. દમણ દીવની તમામ નોકરીઓ દમણ દીવના લોકોને લાગે, કેમિકલનું પાણી બંધ કરાવી દેશું. એ લોકો બંને આવીને મહાદેવના ઉપર કસમ ખાઈ લે, આપણે નહીં લડીએ. એ લોકોએ વેપાર કરવાનો, ધંધો કરવાનો, રૂપિયા કમાવાના. પછી એમ કહેતા આ હમણાં તો 4 દાડ આ બધા ભગવાન કહેવાય ને 4 દાડ પછી અમે ભગવાન કહેવાય. તમે ભગવાન, તમે ભગવાન થઈ જવા, તમે ભગવાન એટલે રૂપિયા કમાવાના ને આ ગરીબ જનતા લાચાર બેબસ તમારી પૂજા કરવાની. ભગવાન એમ કહેતા હોય કે જનતા જનાર્દન ભગવાન છે તો ઠીક છે, પાછા કહે કે 4 દાડ એવો રાજા ને પછી આપણે ભગવાન. આ ભગવાનના જે મગજમાં ચૂલો પેસી ગયેલો છે ને મિત્રો, તે ઉતારવાનો છે. માતાઓ બહેનો, હું મારા માટે નહીં, હું તમારા માટે લડવા નીકળેલો છે. આમાંથી હજુ બી તમે મને ના કહી દો, અહીંયાથી જ ઉતરી જાઓ. મને કોઈ લડવાની ચિંતા આ સત્તાની મોહ નથી, પણ એકવાર મને લાવીને તમે જોઈજો તો તમને ખબર પડશે કે આ લૂંટારાએ શું કર્યું હતું તમારા સાથે. આજ વધારે કંઈ કહેવાનું નથી ને હું કસમથી કહું, સવારે નક્કી કરીને આવ્યો હતો કે આજથી હું આ બે પરિવાર વિશે કંઈ બોલવાનો નથી. પણ આજે મને ભાવુક થઈ ગયો એટલે કીધું ને હમણે પાછો કહ્યો કે આ પછી મારી ચૂંટણી કેમ્પેનિંગમાં આ બે પરિવારોને કોસવાની મારે કોઈ જરૂર નથી. કેમ કે મેં કરેલા કામ ને એ લોકોએ કરેલા કામ બધાને ખબર છે. આજથી આપણે ખાઈ પીને દમણજીની મુક્તિ માટે નવું દમણ નવું દીવ બનાવવા માટે આપણે બધા લાગી પડવાનું છે. કોઈની વાતમાં હું નહીં જતા, મારો એક વાર સાતને સહકાર આપવાનો છું. લોકોએ ધમકી આપી, પટલારા મગરવાડા એ બધી જગ્યાએ સરપંચો ફરી ફરીને કે જાતો નહીં, ફોટા પાડીને પ્રશાસક ધરીએ,
પાથરી દાડા પછી ઉમેશ ફોટા પાડી હે એ દીકરા આ ઉમેશ તો નાક છે નાક સમજી ગયા ને કાકલો કરી જ લાગે આ ડબલ વાળા પૂરત કરી લઈગા એ બાપ દીકરા ને સમજી ગયા ને હવે કોણ કાય છે ને તે તો દેખાડા પાછા ઉમેશ પાકી લાલા પાછા ને પાછા કર નહીં ગા જરા સાથ આપો કોઈની વાત માં નહીં આવો ગભરાવાની કોઈ જરૂર નથી દમણ લોકશાહી શાસન છે જેલમાં ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ થી લઈ મહાત્મા ગાંધી સુધી ગયા મને રોકવાની પૂરી કોશિશ થયા કરે હું જેલમાં ભી ગયો બટન દબાવવા તો તમે જ છે પીપ પી અવાજ આવે જ કરે બટન દબાવાની બટન તોડી લખવાના દબાઈ દબાઈને સમજી ગયા ને મેં તમને કેવું કેવું રેલી ચાહતે તો હું દમણ થી લઈને આવકે પણ મેં પહેલે જ કહ્યું કે ગરમી વધારે આપણે લોકોને હેરાન કરવા માટે નથી લડવાના તમારે ખાલી ત્યાં સુધી આવવાનું ત્યાંથી અમે અંદર જાય બધા ચાલી જાઉં ઘરે જાઓ શાંતિથી કેમ કે ત્યાં બે કલાક લાગે બે કલાક સુધી કોઈ હેરાન થવાની જરૂર એમને હું તમારી સેવા માટે છે તમારા દુઃખ દર્દોને દૂર કરવા છે તમને હેરાન કરવા કે પરેશાન કરવા માટેનું મારું કામ નથી એટલે તમારે બધા મારા હાથે તાંડી જવાનું પછી બધા જવાનું અને કાલથી પછી પ્રચારમાં ત્યારે ચાલુ થાય ગામે ગામમાં ખાલી ગામના સપોર્ટ આપવાનો આ આપણું ગામે બી આખા દળ મારા હાથે દોડવાની જરૂર નહીં મળે બધાએ પોતપોતાના સગા સંબંધીમાં મહેનત કરવાની અને બધાએ પોતે ઉમેશ બનવાનું સિમ્બોલ આપણું 9 તારીખે મળવાનું છે તાવ મંગી આપણે પ્રચાર ચાલુ કરવાનો કે 9 તારીખ પછી આપણે વધારે મહેનત કરવાની છે કેમ કે આપણે આચાર સંહિતા લખીએ અને આપણે ઇલેક્શનમાં ફોર્મ નહીં ભરીએ વિદ્રોહ નહીં થાય સ્કૂટીસ નહીં થાય અને પછી સિમ્બોલ એલર્ટ થશે એટલે સિમ્બોલ આપણું જે બી હોય તેને ઘર ઘર પહોંચાડવા માટે મહેનત કરવાની છે આપણા રૂમો બચાવવા માટે આપણી લાઈટો બચાવવા માટે આપણા બચ્ચાઓના ભવિષ્ય બચાવવા માટે હેલ્થ ફેસિલિટી કે એજ્યુકેશન ફેસિલિટી માટે દમણ દીવમાં લોકશાહીની સ્થાપના માટે આપણે બધાએ દમણમાં પ્રથમ સ્થાપવાનું છે रुक मुझे आने दे फिर शुरू करते हैं एक बार से कुछ नहीं होता होने को ना एक ही बार काफी है सुरक्षा का ख्याल रखना आदत है मेरी गिरा 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 अच्छी आदत है चल चल जल्दी कर 5 मिनट का तो काम है यार एक बार हेलमेट नहीं पहने तो क्या आफत आ जाएगी अगर आ गई तो आदत है यार आदत आदत देखा बोला था ना अच्छी आदत है अरे देखना कितना मजेदार वीडियो है अब मैं रहने दे ऐसा मजा ना सजा भी बन सकता है संभल कर चलने की आदत ही भली तू और तेरी आदत यार बोला था ना संभल कर चलना अच्छी आदत है कॉन्डम देना प्लीज शुक्रिया मैं और कहीं भले रिस्क ले लेता हूँ पर अपनी जान के साथ कभी नहीं क्योंकि एक बार भी चूके तो एचआईवी एड्स यौन संक्रमण या अनचाहा गर्भ कुछ भी हो सकता है इसलिए कॉन्डोम हर बार एक अच्छी आदत अरे राजेश भाई दीपक बहुत दिनों बाद दिख रहे हो तुम हाँ और बताओ बस मेरी बेटी का कल जन्मदिन है और आपको आना होगा हाँ हाँ क्यों नहीं भाई निकी और पूछ पूछ और सूरज भाई आपको तो निमंत्रण मिल ही चुका है चलो चलता हूँ अरे राजेश भैया आप उसे हाथ क्यों मिला रहे थे उसे पिछले महीने से टीबी है 2 हफ्ते तक लगातार दवा खाओ ना तो टीबी फैलने का खतरा तो बिल्कुल ही खत्म हो जाता है और रही बात हाथ मिलाने की गले मिलने की शौचालय इस्तेमाल करने की बर्तन खाना बांटने की उससे टीबी नहीं फैलता टीबी हारेगा देश जीतेगा